स्वैग से करेंगे सबका स्वागत। नमस्ते विद्यार्थी मित्रों, हूँ खत्री भावेश, मारा यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छू। मारा कई यूट्यूब वीडियो में आपणे धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 में चेप्टर 1 सूचकांक में आपणे लास्पेरा सूचकांक, पासन सूचकांक अने फिशरना सूचकांकनो अभ्यास करी चुक्या छे। तो आजे आपणे तेनाथी आगळ वधीने शीखवा जई रह्या छे जीवन निर्वाह खर्चनो सूचकांक। तो शुरू करी मित्रों, आपणे जीवन निर्वाह खर्चनो सूचकांक, तो जीवन निर्वाहनो सूचकांक। जीवन निर्वाह खर्चनो सूचकांक मुख्यत्वे बे रीते मेळवी शकाय छे। पहेलुं छे कुल खर्चनी पद्धति अने बीजुं छे कौटुंबिक बजेटनी रीत। कौटुंबिक बजेट एटले અંદાજપત્રકો તો પણ ચાલશે, કૌટુંબિક અંદાજપત્રની રીત, અને બીજી છે પહેલી છે કુલ ખર્ચની રીત। હવે કુલ ખર્ચની રીત છે એમાં પાછા આપણે બે ભાગ પાડી દઈએ છે કે જ્યારે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપણને આપેલો હોય તો ત્યારે આપણે સૂત્ર મૂકીએ છીએ જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0। એનો મતલબ આધાર વર્ષનો જથ્થો જ્યારે આપણને આપેલો હોય તો આ સૂત્ર કોનું છે? લાસ્પેરાનું સૂત્ર છે। આપણે લાસ્પેર આગળ લખવાનું નથી, લખવાનું શું છે? આપણે જીવન નિર્વાહ ખર્ચનું સૂચક સૂત્ર જ મૂકીએ છીએ આપણે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100, જેને આપણે યાદ રાખી દીધું 1000 બરાબર 1000 યાદ રાખી દીધું આપણે। હવે જ્યારે ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષ એટલે 1 જથ્થો એટલે ક્યુ, એટલે જ્યારે Q1 આપણને આપેલો હોય ત્યારે સૂત્ર, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો જીવન નિર્વાહનો સૂચકાંક સૂત્ર આપણું સિગ્મા P1Q1 પોન સિગ્મા P0Q1 ગુણ્યા 100। તો આ સૂત્ર કોના જેવું છે? પાસેનું સૂત્ર જેવું છે, પાસેનું સૂત્ર જ છે, એમ કહ્યું ચાલે। આપણે લખવાનું કહ્યું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જે પ્રશ્ન પૂછ્યો છે। ટૂંકમાં આપણે કહીએ તો કુલ ખર્ચની રીતના બે ભાગ પડશે, Q0 હોય તો લાસ્પેર સૂત્ર મૂકવાનું છે, Q1 હોય સૂત્ર મૂક્યું છે આપણે પાસેવાળું, પણ પાસે કે લાસ્પેર ક્યાંય લખવાનું નથી। લખવાનું કહ્યું છે આપણો સૂચકાંક અથવા કયો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કે પછી કુલ ખર્ચની રીતે સૂચકાંક એ લખવાનું છે, લાસ્પેર કે પાસે લખવાનું નથી। સૂત્ર આપણે જ મૂકીએ છીએ બરાબર, સૂત્ર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100, આ બાજુ સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1। એટલે ટૂંકમાં જ્યારે કુલ ખર્ચની પદ્ધતિ કીધી હોય તો તમારે રકમ દેખી દેવાનું કે Q0 આપ્યો છે કે Q1 આપ્યો છે। Q0 આપ્યો હોય તો લાસ્પેરવાળું સૂત્ર મૂકવાનું, લાસ્પેર લખવાનું નહીં। Q1 આપેલું હોય તો સૂત્ર મૂકવાનું પાસેવાળું, પણ પાસે લખવાનું નહીં। ત્યારબાદ બીજી પદ્ધતિ છે આપણે, બીજી મેથોડોલોજી આપણે કે કૌટુંબિક બજેટની રીત। સૂત્ર આપણું સૂચકાંક સિગ્મા IW અપન સિગ્મા W, સૂત્ર છે સિગ્મા IW અપન સિગ્મા W। બીજું આ સૂત્રને આપણે કહીએ છીએ સાપેક્ષ કિંમતોનું ભારે સરેરાશનું સૂત્ર, એ પણ આપણું વાત છે સિગ્મા IW અપન સિગ્મા W, જ્યાં W મળશે આપણને 3 રીત, ખાસ ધ્યાન રાખજો W મળશે આપણને 3 રીત, 3 રીતે દાખલામાં 3માંથી કોઈ એક વિગત આપણને આપી હશે બરાબર। તો W એટલે આધાર વર્ષનો કુલ ખર્ચ, આધાર વર્ષનો કુલ ખર્ચ, જેને આપણે શું કહીએ છીએ P0Q0। બીજું W કઈ રીતે મળશે? તો વસ્તુનું ભાર, રકમ આપ્યો હશે અથવા એનું મહત્વ, કે ભાઈ ચોખા કરતાં ખાંડ 5 ગણી મહત્વની છે, તો ચોખાની 1 ભાર, ખાંડને 5 ભાર, એ રીતે વસ્તુનું ભાર આપ્યું હશે 3:4:5 એ રીતે તમને ભાર આપેલો હશે રકમમાં। અથવા W ત્રીજી રીતે મળશે આપણને, રકમમાં આપ્યું હશે કુલ ખર્ચ કે કુલ આવકના ટકા, આવું તમને આપ્યું હશે। જ્યારે કુલ ખર્ચ કે કુલ આવકના ટકા હોય તો મિત્રો યાદ રાખીએ છીએ ત્યારે સિગ્મા W હંમેશા કેટલા હશે? 100। આ સિગ્મા W હંમેશા 100 ક્યારે થાય? કુલ ખર્ચ કુલ આવકના ટકા હોય તો જ, બાકી આ બંનેમાં 100 થવા જરૂરી છે નહીં। તો ફરીથી સૂચકાંક સૂત્ર આપણું સિગ્મા IW અપોન સિગ્મા W, W મળશે આપણને 3 રીતે, 3માંથી કોઈ એક W, એક તો આધાર વર્ષનો કુલ ખર્ચ P0Q0 કહીએ આપણે એને, બીજું વસ્તુનું ભાર અથવા તેનું મહત્વ આપ્યું હશે, ત્રીજું કુલ ખર્ચ કે કુલ આવકને ટકા, ટકામાં હોય તો જ સિગ્મા W આપણે કેટલો થશે? 100 થશે। W મળશે આપણને 3 રીતે, જ્યારે પણ દાખલો આવે કૌટુંબિક બજેટનો તો તમારે આ પ્રશ્ન પૂછી જ લેવાનો કે W કઈ રીતે મળશે, તમને આપેલું શું છે? તો 3 ઓપ્શન છે, 3માંથી કોઈ એક તમને આપેલું હશે। એ જ રીતે આપણે શોધવાના છે I, હવે I કઈ રીતે છે? એ પાછા આપણા પાછા 3 રીતે, એક I કઈ રીતે મળશે આપણને?
तो आपने आपेलू हे चालू वर्ष जत्थो चालू वर्ष ना भाव भाग्या चालू आधार वर्ष ना भाव एट के पी वन अपन पी जीरो गुणिया सौ एक आ रीते मैं जी आप अगर सीखी गया है आई मैं पी वन अपन पी जीरो गुणिया सौ अथवा अपन आप भाव सापेक्ष टक्कावारी भाव सापेक्ष टक्कावारी भाव सापेक्ष एट पी वन अपन पी जीरो गुणिया सौ दानु हाथ थे भाव सापेक्ष टक्कावारी कीधु हे अथवा तो आ इज इक्वल टू तुमने टक्कावारी हेरफर आप हे कि भाई आधार वर्ष की सरखाणी में चालू वर्ष में दस टका वधारो थयो तो सौ प्लस दस टका एटले सौ प्लस दस एक सौ दस अथवा कीधु पांच टका घटिया तो सौ माइनस पांच टूंक में आई इज इक्वल टू सौ प्लस और माइनस टकावारी फेरफार वध्या होय तो प्लस घटिया होय तो माइनस बीजी वस्तु तमने घणीवार आवी तापेलू होय छे तमने गणा कीधा होय कि भाई आधार वर्ष करता बे गणा थया केटला गणा थया बे गणा तो गणा कीधु होय तो गुणवा बे गणा थे आधार वर्ष में सौ तो है अपना सौ गुणिया बे एट बसो बे पॉइंट पच्चीस गणा थे तो सौ गुणिया बे पॉइंट पच्चीस बसो ने पच्चीस छत्रीस भाग्या पांच गणा थे तो सौ गुणिया छत्रीस भाग्या पांच बराबर एट अपने रीते मैं कितनी बार अपना आप्यू हो गणा वध्या शो लख्यू हे गणा वध्या खाली गणा कीधु हो तो गुणी काढ़ी छे अपने सौ गुणिया जे कीधु हो गणा वध्या कीधा हो तो गुणिया पछी सौ शू करवाना प्लस ए सौ कोना आधार वर्षना तरह के एम कहूँ कि भाई आधार वर्ष की सरखाणी में चालू वर्ष सूचकांक बे गणो वध्यो बे गणो वध्यो तो बे गणा वध्या छे पहला गुणी काढ़िए तो सौ गुणिया बे केटला बसो एटले वध्या केटला बसो पण थाय केटला आधार वर्ष सौ तो हता चालू वर्ष केटला वध्या बसो वध्या એટલે સૂચક આપણો કેટલો થશે ત્રણસો મિત્રો ધ્યાન રાખજો ખાલી ગણા કીધું હોય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં સૂચકાંક બે ગણો થયો બે ગણો થયો સવા બે ગણો થયો ત્રણ ગણો તો ખાલી ગુણવાનો એટલે ગણા કહે તો ગુણી કાઢવાના એટલે સો ગુણ્યા ત્રણ ત્રણસો પણ ગણા વધ્યા કીધું હોય ત્રણ ગણા વધ્યા તો ત્રણ ગણા વધ્યા એટલે પહેલા ત્રણ ગણા કરો સો ગુણ્યા ત્રણ ત્રણસો અને વધે છે આધારમાં એટલે સો પ્લસ ત્રણસો થશે ચારસો બરાબર એટલે ખાલી ગણા કીધું તો ગુણવાના ગણા વધ્યા કીધો પેલા ગુણવાના આધાર વર્ષના કેટલા સો પ્લસ કરવાના તો મિત્રો ફરીથી આ પદ્ધતિ ખૂબ જ આઈએમપી છે સૂચક કૌટુંબિક બજેટની પદ્ધતિ સૂત્ર આપણું સિગ્મા આઈ ડબલ્યુ અપર સિગ્મા ડબલ્યુ ડબલ્યુ મળશે આપણને ત્રણ રીતે પહેલો ડબલ્યુ આધાર વર્ષનો કુલ ખર્ચ પી ઝીરો ક્યુ ઝીરો બીજો ડબલ્યુ વસ્તુનો ભાર અથવા એનું મહત્વ ત્રીજો ડબલ્યુ કુલ ખર્ચ કે કુલ આવકના ટકા જે હંમેશા કેટલા હશે સો આ મળશે આપણને ત્રણ રીતે પી વન અપન પી ઝીરો ગુણ્યા સો અથવા કહીએ આપણે ભાવ સાપેક્ષ ટકાવારી અથવા સો પ્લસ ઓર માઇનસ ટકાવારી ફેરફાર બરાબર વધતા હોય તો પ્લસ કરવાના ઘટતા હોય તો માઇનસ કરવાના ગણા કીધું હોય તો ગુણી કાઢવાના અને ગણા વધ્યા કીધું હોય તો પહેલાં ગુણવાના અને પછી પ્લસ કરીશું સો એ સો કોના આધાર વર્ષના તો મિત્રો આ રીતે આપણને આઈ ડબલ્યુ મળશે કેટલીક મિત્રો આપણે રકમમાં માહિતી આપણે રકમમાં એકમનું ખાનું આપેલું હશે એકમનું કોલમ આપેલું હોય તો એકમનું કોલમ આપેલું હોય ત્યારે ખાસ દેખવાનું છે મિત્રો પહેલું કામ જથ્થો એટલે કે એકમનું ખાનું સરખું કરવું પહેલું કામ જથ્થો સરખો છે કે નહીં એ ચેક કરી લેવાનું અને જથ્થો સરખો થઈ જાય ત્યારબાદ જથ્થા અનુસાર ભાવ નક્કી કરો જથ્થા અનુસાર ભાવ નક્કી કરો બરાબર એટલે આપણે ફેરફાર કરવાના છે બે સ્ટેપમાં પહેલું સ્ટેપ જથ્થો નક્કી કરો તો જથ્થો એકમનું ખાનું સરખું કરો એટલે એકમ તમને જે આપેલો છે એ મુજબ જથ્થો છે કે નહીં ધારો કે એકમ તમને આપેલા છે કિલોગ્રામમાં એકમ આપે છે કિલોગ્રામમાં જથ્થો તમને આપ્યો છે ગ્રામમાં તેનો મતલબ તમારા જથ્થાને એકમમાં ફેરફાર કરવા પડશે એટલે ગ્રામને શું કરવું પડશે તમારા કિલોગ્રામમાં ફેરવવા પડશે પહેલું કામ જથ્થો ને એકમ સરખા છે કે નહીં એ ચેક કરી લેવાનું જો ના હોય તો સરખા કરી દેવાના બીજો સ્ટેપ એ સરખું થઈ જાય પછી ત્યારબાદ જથ્થા અનુસાર ભાવ નક્કી કરવો પદ મૂકવાનો કે ભાઈ વીસ કિલો જથ્થો હોય તો ભાવ છે આઠસો રૂપિયા તો એક કિલોગ્રામના કેટલા આ પદ મૂકવાનું અથવા તો જે ભાવ આપેલો છે ભાગ્યા શું કરવાનું એકમનું ખાનું વીસ છે તો ભાગ્યા મૂકી દેવાના વીસ આઠસો ભાગ્યા વીસ મળશે આપણને ચાલીસ એ રીતે બરાબર રાખા ધ્યાન રાખવાનું બે સ્ટેપમાં પહેલા સ્ટેપમાં જથ્થો કે એકમનું ખાનું સરખું કરવાનું અને બીજું ત્યારબાદ
જથ્થાનુસાર ભાવ નક્કી કરવાનો, એટલે પદ મૂકવાનું કે આટલા જથ્થાનો આટલો ભાવ તો આટલાનો કેટલો, અથવા તો ભાવ ભાગ્યા શું કરવાનું એકમનું ખાનું, જે આપણે બોક્સ બનાવ્યું છે એ આપણને રકમ મળી જશે. હવે ફેરફાર કરતી વખતે ધ્યાન રાખવાનું કે 1000 ગ્રામનો મતલબ શું 1 કિલોગ્રામ, રકમ તમને 2000 ગ્રામ આપ્યા છે તો 2000 ગ્રામનો મતલબ શું 2 કિલોગ્રામ, 3500 ગ્રામ કીધું હોય તો 3.5 કિલોગ્રામ, એટલે ભાગવા 1000 તમારે કરી દેવાના. 3500 ગ્રામ કીધું હોય તો ભાગ્યા શું કરીએ આપણે, 1000 લકીલા કિલો થાય 3.5 કિલો થાય, અથવા પદ મૂકવાનું કે ભાઈ 1000 ગ્રામના 1 કિલો તો 3500 ગ્રામના કેટલા, તો 1 × 3500 ભાગ્યા શું કરવાના 1000, એટલે 3.5 આપણે મળી જશે બરાબર. પછી 1 ડઝનનો મતલબ 12 નંગ, 1 મણ એટલે 20 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, ધ્યાન રાખજે 1 ક્વિન્ટલ કીધું હોય તો 100 કિલોગ્રામ, 1 ટનનો મતલબ 1000 કિલોગ્રામ. મિત્રો આ સિવાય કોઈ બોક્સ હોય કોઈ પેટી હોય તો તમને એમાં નંગ આપેલા જરૂરી છે, કેમકે બોક્સમાં એ બોક્સ 10નું પણ હોય, 20નું પણ હોય, 50નું પણ હોઈ શકે બરાબર. ડબ્બો હોય તો એ ડબ્બો 10 કિલોનો હોય, 15 કિલોનો હોય, 5 કિલોનો પણ હોઈ શકે. તો તમને બીજા કોઈ બોક્સ કે ડબ્બા એવી કોઈ માહિતી હોય તો તમને ત્યાં રકમ જથ્થો આપવો અનિવાર્ય છે. મિત્રો હવે દેખીએ આપણે આ રીતના દાખલા, ઉદાહરણ 17 દેખીએ. મિત્રો જીવન નિર્વાહ કરતી વસ્તુઓના જુદા જુદા સમૂહોના સૂચકાંક અને તેમના ભાર વિશેની નીચે જણાવેલી માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. સમૂહ આપણને આપેલા છે ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી, બળતણ, ઘર ભાડું અને પરચુરણ. સૂચકાંક અને ભાર આપણને આપેલા છે. મિત્રો સૂચકાંકનો મતલબ શું આપણા આઈ, ભારનો મતલબ ડબલ્યુ, બંને આપણને આપેલું છે, તૈયાર જ આપણી પાસે. તો હવે મારે જરૂર કોની પદ્ધતિ, કૌટુંબિક બજેટની પદ્ધતિ છે. આપણું સૂત્ર કયું, કૌટુંબિક બજેટ પદ્ધતિ સૂચકાંક સૂત્ર આપણું સિગ્મા IW છેદમાં સિગ્મા W. એટલે મારા ખાનકોમાં પાડીશ હવે IW, તો મતલબ બંધનો મારો શું કરવાનો, ગુણાકાર I×W, તમારો સંબંધ IW મળી જશે. એનો સરવાળો કરીશ તો મળશે સિગ્મા IW, W ખબર છે મને, એનો સરવાળો કરીશ સિગ્મા W મને મળી જશે. તો મિત્રો હવે આપણે કોષ્ટક બનાવી દઈએ કે પહેલું ખાનું સમૂહનું, પછી સૂચકાંક આઈ, પછી ભાર W, પછી ખાનું IW, બેનો ગુણાકાર. રકમ લખી દઈએ આપણે આ રીતે. સમૂહ આપણને આપેલા છે ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી, બળતણ, ઘર ભાડું અને પરચુરણ. સૂચકાંક એટલે આઈ આપણને આપેલા છે રકમમાં, એટલે અહીંયા લખી દીધા. ભાર આપણને આપ્યો, જેને આપણે W કહીએ છીએ, એ પણ આપણને આપેલો જ છે. ભારનો સરવાળો એટલે સિગ્મા W, સરવાળો થશે આપણો 100, સરવાળો 100 થશે. આપણે જરૂરી સૂત્રમાં કોઈ છે સિગ્મા IW, એટલે જરખાનો પાડીશું આપણે IW, IW એટલે I×W. શરૂ કરીએ 281×46, 12,926, ત્યારબાદ 177×10, 1770, 178×7, 1246, 210×12, 2520, 242×25, 6050. એનો સરવાળો કરશો એટલે મળશે સિગ્મા IW, IW નો સરવાળો સિગ્મા IW 24,511. સૂત્રમાં કીધી આપણે કૌટુંબિક બજેટની રીતે, જે પ્રશ્ન પૂછ્યો છે આપણને કૌચિંગ બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક આઈ બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. મળેલા 24,512 ભાગ્યા કેટલા 100, મળશે 245.12. એનો મતલબ છેલ્લે જવાબ લખીએ છીએ આપણે દર વખતેની જેમ, કે આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કુલ ખર્ચમાં કેટલા ટકા, આધાર વર્ષ 100 હોય જ તો 245.12 થયો છે, માઇનસ કેટલા 100, મતલબ 145.12% જેટલો વધારો થયો છે તેવું કહી શકાય. મિત્રો આપણે ટૂંકા દાખલા શીખીએ અત્યારે આપણે, એના પછી બીજો દાખલો દેખી લઈએ આપણે. 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011 આધારે 2016 સૂચકાંકનો ભારી સરેરાશની રીતે ગણો. ભારી સરેરાશની પદ્ધતિ સૂત્ર આપણે ફરીથી બાજુ કહ્યું સિગ્મા IW / સિગ્મા W. વસ્તુ આપણને આપેલી છે એટલે ભારનો મતલબ શું W, એનો સરવાળો કરી દઈએ તો મળશે આપણને સિગ્મા W, સરવાળો કરી સિગ્મા W મળશે આપણને 5×5=10, 5×2=7 અને 2×9=10, સરવાળો મળશે આપણને 100, સિગ્મા W મળી ગયા આપણને. હવે આપણને ભાવ આપેલો છે 2011 અને 2016, ભાવ એટલે પ્રાઇસ, આધાર છે તો 0, ભાવ
चालू वर्ष है एटले पी वन। हाँ मित्रों बारे सरल पद्धति जो है सूत्र आप सीग्मा आई डब्ल्यू छेद में सीग्मा डब्ल्यू आई शोधवाना है। तो आई कई रीते मैं अपने तो अपने पी वन अपन बने अपन आपेलो है तो सूत्र आप आई बराबर पी वन अपन पी जीरो गुणिया सौ अपने आई मिली हे। पची जरूर को नहीं अपने आई डब्ल्यू ने सूत्र में तो खाना पाड़ दईसू आई डब्ल्यू ए आई जो मैसे गुणिया सौ कर दईसू डब्ल्यू आई डब्ल्यू मिली जैसे मैं अपने तो देखी लीजिए अपने दाखला में खाना आड़े तो पाड़ दईसू खाना अपने वस्तु ए बी सी डी ई बार अपने आपेलो जो तो जेना सरवाळा करो अपने सौ मळ्या हता जेना कहीशुं सिग्मा डब्ल्यू भाव अपने आपेला हता अग्यार अने सोळ ना पी जीरो ने पी वन आंसर लखी दीधा अपने। त्यारबाद जरूर है अपने आई नी एटले पी वन अपन पी जीरो गुणिया सौ नो खानो पाड़ी दीधो अपने पी वन एटले बसो भाग्या एक सौ साठ गुणिया सौ एक सौ ने पच्चीस ए जे बाकी शोधी दीशू छसो भाग्या चार सौ गुणिया सौ एक सौ पचास सित्तेर भाग्या पचास गुणिया सौ एक सौ चालीस अठार भाग्या दस गुणिया सौ एक सौ एसी त्रण भाग्या बे गुणिया सौ एक सौ ने पचास आई मिली गयु। जरूर को नहीं अपने आई डब्ल्यू नहीं आई अहियाँ है डब्ल्यू आपड़ो अहियाँ है तो चालीस गुणिया एक सौ पच्चीस पाँच हज़ार पच्चीस गुणिया एक सौ पचास त्रण हज़ार सात सौ पचास पाँच गुणिया एक सौ चालीस सात सौ वीस गुणिया एक सौ एसी छत्तीस सौ दस गुणिया एक सौ पचास पंदर सौ सरल करीश मित्रों मैसे अपन चौदह हज़ार पाँच सौ पचास जेने आप कहीशू सिग्मा आई डब्ल्यू सिग्मा आई डब्ल्यू सूत्र मूकी दी अपने वर्ष बी सोलह सूचक का जो पद्धति अपन कीधी हो भारत श्रेष्ठ की पद्धति आई बराबर सिग्मा आई डब्ल्यू छेद में सिग्मा डब्ल्यू सिग्मा आई डब्ल्यू मल्या चौदह हज़ार पाँच सौ पचास डब्ल्यू मल्या अपन ने सौ मूकी दी एक सौ पचास पॉइंट पचास तो आधार वर्ष सौ तो है तो वजह के एक सौ पिस्तालीस में पचास माइनस सौ तो पिस्तालीस में पांच टका जो वारो थे कही सकते। मित्रों हम मिलीस अपने पछीना यूट्यूब विडियो में जेम अपने शीखीशू अपने एकम आपेलो होने रूपांतर करने हो दाखला शीखीशू तो हम पछी विडियो जो भूलता नहीं मिलीशू त्या सुधी जय श्री कृष्ण।